વાડામાં બેનલ લઠ્ઠાકાંડને લઈને અરવલ્લી આપ પાર્ટી દ્વારા આંદોલન પત્ર ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાનો આપ પાર્ટીનો આક્ષેપ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન દર્શાવ્યું પોટલી નહીં વીજળી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન લઠ્ઠાકાંડમાં અઠ્ઠાવનથી થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે બરવાડા લઠ્ઠાકાંડની સઘન તપાસ થાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય તેવી આપ પાર્ટીની રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ તેવું કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું લઠ્ઠાકાંડમાં જા ગુમાવેલા પરિવારોને આર્થિક સહાય આપવામાં આપવા સરકારને અપીલ કરી છે આમ આદમી પાર્ટી અરવલ્લી દ્વારા લઠ્ઠાકાંડ બાબતે વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો સૌથી પહેલાં તો પત્રકાર મિત્રોનો આભાર હું અરવિંદભાઈ પરમાર આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ અરવલ્લી જિલ્લાનો પ્રમુખ અત્યારે તાજેતરમાં બરવાડા ખાતે જે લઠ્ઠાકાંડ થયું અને જે લઠ્ઠાકાંડના કારણે અઠ્ઠાવનથી વધારે માણસોના જાન ગુમાવ્યા છે અને એ ગરીબ માણસોના ગરીબ કુટુંબોમાંથી આવતા માણસોએ જાન ગુમાવ્યા છે એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે એ લોકોના બાળકોનું અને એ લોકોને ગુજરાન ચલાવવા માટે હવે કંઈ રહ્યું નથી તો સરકારે આ અંગે વ્યવસ્થિત રીતે પગલાં ભરી અને એમના બાળકો સહિતની જવાબદારી સરકાર પોતાના સિરી લેવી જોઈએ અને આમ આદમી પાર્ટી એવું જ કહે છે કે ભાઈ અત્યારે હાલ આ જે લઠ્ઠાકાંડ બન્યું આવા અગાઉ પણ ઘણા બધા લઠ્ઠાકાંડ બનેલા જ છે પણ એમાં તપાસના નામે ફીંડલું વાળી દેવામાં આવે છે તો અમે ઉગ્ર રીતે એનો વિરોધ કરીએ છીએ અને જણાવીએ છીએ કે આ લઠ્ઠાકાંડના જે કોઈ પ્રધાન શ્રી હર્ષ સંઘવીજી અને મુખ્યમંત્રીજીએ તા તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ એવું આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે માને છે હું ડી બી ડામોર લોકસભા પ્રમુખ સાબરકાંઠા હાલે તાજેતરમાં બોટાદમાં જે લઠ્ઠાકાંડ થયો તેમાં અઠાવન માણસોના મૃત્યુ થયા ગુજરાતમાં નશાબંધી છે અને તેમાં દારૂ અથવા તો લઠ્ઠો કોઈ એ વેચાવવું ન જોઈએ પરંતુ જે માણસોની ફરજ હતી આ દારૂની બંધી હોવાથી બંધ કરવું જોઈતું અથવા તો આ હપ્તા સિસ્ટમ જે બંધ કરવામાં આવે તો આવા એ બે દીકરી કોઈની હોય એ પણ રંડાય નહીં કોઈનો પુરુષ ગમે તે હોય પણ એ નાગરિકનું મૃત્યુ ન થાય તો મારી અમે આમ આદમી પાર્ટી વતી અમારી વિનંતી છે કે ગુજરાતમાં જે દારૂબંધી છે એનો કડક અમલ થવો જોઈએ અને એમના લાગતા વળગતા જે મંત્રી છે શ્રી હર્ષ સંઘવી એમને રાજીનામું આપવું જોઈએ અને જે માણસોને આ રોકવાની ફરજ હતી એ ફરજ બજાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે તો તેમની સામે પણ સખત પગલાં લેવા જોઈએ અને જે મૃત્યુ પામેલા છે એ માણસોને અઠ્ઠાવન માણસોને એક એક કરોડ રૂપિયા એમને મુવાજો આપવો જોઈએ હવે અમે આમ આદમી પાર્ટી વતી અમે વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત